સુરતમાં રોજે રોજ અવનવી ઠગાઈની ફરિયાદો નોંધાય છે ત્યારે કતારગામ પોલીસ મથકમાં એક સિનિયર સિટીઝને ફરિયાદ નોંધાવી છે જેમાં જમીન વેચાણના આવેલા કરોડો રૂપિયા કામરેજના ઠગોના હાથમાં આપી દેતા રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। કતારગામ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મૂળ સિનિયર સિટીઝન ઓધવજીભાઈ ઢોલાએ કામરેજના સ્વપ્નવિલામાં ટૂમાં રહેતા ઠગો જેમાં કિશોરભાઈ છગનભાઈ મકવાણા, તેની પત્ની ઉષા કિશોરભાઈ મકવાણા, તેનો પુત્ર દીપેશ કિશોરભાઈ મકવાણા અને તેની પત્ની નિકેતા દીપેશ મકવાણાએ ઠગાઈ આચરી હતી। ઓધવજીભાઈ ઢોલાએ જમીન વેચાણ કરી હતી, જમીનના રૂપિયા આવ્યા હતા। આ રૂપિયા તેઓએ દીપેશ અને કિશોરના કહેવાથી ડ્રાયફ્રૂટના ધંધામાં રોકાણ કર્યા હતા, જેમને 50% નફાની લાલચ આપવામાં આવી હતી। દીપેશે વૃદ્ધને કહ્યું કે કાજુ બદામ અને ડ્રાયફ્રૂટનો વેપાર કરે છે અને ઓફિસ ક્લાસીસ ટાવર ઘોડદોડ પર આવેલ છે। ડ્રાયફ્રૂટના ધંધામાં 50% રોકાણ કરી 50% નફો આપવાનું નક્કી કર્યું હતું। આથી વૃદ્ધે ડ્રાયફ્રૂટના ધંધામાં રોકાણ કરવા માટે ટુકડે ટુકડે કરી 7,22,00,000ની રકમ આપી હતી। જ્યારે કરોડોની રકમ માંગણી કરતા પરિવારના સભ્યો નાણાં ઓહિયા કરી ફરાર થયા છે। ડ્રાયફ્રૂટના ધંધામાં રોકાણ કરવાના નામે સિનિયર સિટીઝન સાથે કરોડોની છેતરપિંડી કરાઈ હોય હાલ તો પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે।